कांग्रेस अध्यक्ष की चूंटणी समाप्त थई चुकी छे। बुधवार नवा कांग्रेस अध्यक्ष जाहिर थई जशे त्यारे ए नोंधवुं जरूरी छे कि 137 वर्ष जूनी आ पार्टी में मात्र 6 ज वखत कांग्रेस अध्यक्ष की चूंटणी थई छे। કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણીને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી। હવે પાર્ટીના નેતાઓ નવા અધ્યક્ષની રાહ જોઈ રહ્યા છે। જો કે સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસમાં માત્ર 6 વખત જ ચૂંટણી થઈ છે। 1939માં પી સીતારામૈયા અને નેતાજી સુભાષચંદ્ર બોઝ વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં ગાંધીજી સમર્થિત ઉમેદવાર પી સીતારામૈયા હારી ગયા હતા અને નેતાજી વિજેતા બન્યા હતા। 1950માં બીજી વખત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી થઈ, તેમાં નહેરુ સમર્થિત ઉમેદવાર આચાર્ય કૃપલાણી પુરુષોત્તમ દાસ ટંડન સામે હારી ગયા હતા। પુરુષોત્તમ દાસ ટંડનને સરદાર વલ્લભભાઈ પટેલનું સમર્થન પ્રાપ્ત થયું હતું। ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઇઝ ઇન્દિરાનું નારું આપનારા ચાપલુસ દેવકાંત બરુરાએ 1977માં કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડ્યા બાદ બ્રહ્માનંદ રેડ્ડીએ ડોક્ટર કરણસિંહ અને સિદ્ધાર્થ શંકરને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં પરાજિત કર્યા હતા। તેના 20 વર્ષ બાદ સાલ 1997માં કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ત્રિકોણીય જંગ થયો હતો, જેમાં સીતારામ કેસરીએ શરદ પવાર અને રાજેશ પાયલટને પરાજિત કરી દીધા હતા। 2000ની સાલમાં સોનિયા ગાંધી અને જીતેન્દ્ર પ્રસાદ વચ્ચે જંગ થયો હતો અને જીતેન્દ્ર પ્રસાદ હારી ગયા હતા। કોંગ્રેસ અધ્યક્ષની વર્તમાન ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે વિજેતા બનશે એવો અંદાજ સેવવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।